સમાચાર જોઈએ તો કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલની રાજ્યસભાની જીત અંગે વધુ સુનાવણી અને ઉલટ તપાસ આજે શરૂ કરવામાં આવશે ગઈકાલે અહેમદ પટેલે કોર્ટમાં જુબાની આપી હતી અને ગઈકાલે પણ તેમની ઉલટ તપાસ કરવામાં આવી હતી અને આજે ફરી એક વખત તેઓની જુબાની લેવામાં આવશે અને તેમની ઉલટ તપાસ કરવામાં આવશે તો કોંગ્રેસ જાહેર કરેલા વ્હીપમાં મારો કોઈ હસ્તક્ષેપ નથી તેવું નિવેદન પણ અહેમદ પટેલ દ્વારા આપવામાં આવ્યું છે તો કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલની રાજ્યસભામાં જીતને પડકારતી રીટમાં આજે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ અહેમદ પટેલની ઉલટ તપાસ પણ કરવામાં આવશે અને ફરી એક વખત અહેમદ પટેલ કોર્ટમાં જુબાની આપશે

જેમાં કહી શકાય કે જે પરિણામ આવ્યું હતું તેમાં જે ધારાસભ્યોએ મતદાન કરવાનું હોય છે અને ગુજરાતમાં આ અંગેની રાજ્યસભાની બેઠક માટેની જે ચૂંટણી યોજાઈ તેમાં પક્ષાંતર કરીને આવેલા એટલે કે કોંગ્રેસમાંથી જ ભાજપમાં આવેલા બલવંતસિંહે આ સંદર્ભે રીટ કરી હતી અને જેના સંદર્ભે કહી શકાય કે જે રીટમાં વીપનો સંદર્ભે તેમણે વિવાદ ઊભો કર્યો હતો અને પરિણામે જે પરિણામ આવ્યું છે તે પણ રદ કરવા સહિતની માગણી ગુજરાત હાઈકોર્ટમાં બલવંશી તરફથી કરવામાં આવી છે અને તેના સંદર્ભે આ અંતિમ સુનાવણી જે કહી શકાય તે હાલના તબક્કે બેલાબેન ત્રિવેદીની કોર્ટમાં ચાલી રહી છે મહત્ત્વપૂર્ણ રીતે જોઈએ તો આમાં સિનિયર અને કેન્દ્રીય પૂર્વ મંત્રી કોંગ્રેસના શાસનમાં જે કેન્દ્રીય પૂર્વ મંત્રી રહેલા પી ચિદમ્બરમને પણ એડવોકેટ તરીકે હાજર રાખવામાં આવ્યા છે બે દિવસથી આ સુનાવણી થઈ રહી છે ગઈકાલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી મહત્ત્વપૂર્ણ રીતે અહેમદ પટેલની પર્સનલ વિગતો ઉપર પણ પૂછપરછ કરવામાં આવી હતી એટલું જ નહીં પરંતુ કોંગ્રેસે જારી કરેલા વ્હીપ સંદર્ભે પણ એડવોકેટ બલવંતસિંહના બલવંતસિંહના એડવોકેટ તરફથી ક્રોસ પૂછપરછ કરવામાં આવી હતી જેમાં આ પૂછપરછ હજુ પણ આગળ જારી છે અને તેના કારણે બીજા દિવસની સુનાવણી આજે બપોર પછી હાથ ધરાવાની સંભાવના પ્રવર્તે છે મહત્વપૂર્ણ રીતે કહી શકાય કે જે અહેમદ પટેલની જુબાની લેવામાં આવી તેમાં તેમણે જે હકીકત હતી તે કોર્ટ સમક્ષ પેશ કરી છે જ્યારે પણ તેમની હાજરી હતી પચીસ જુલાઈ બે હજાર સત્તરના રોજ ત્યારે સૌ પ્રથમ તેઓ કોંગ્રેસની બેઠકમાં હાજરી આપવા માટે ગયા હતા અને ત્યાર પછી તેમણે કોઈ સાથે કોઈપણ પ્રકારની વાતચીત કરી હોવાનો તેમણે સ્પષ્ટ રીતે પોતાની જુબાનીમાં ઇન્કાર કર્યો છે માત્ર ને માત્ર વ્હીપ જાહેર કરવાની જો વાત હોય તો વ્હીપ એ પક્ષનો અધિકાર છે અને તેમાં પોતે કોઈપણ પ્રકારનો હસ્તક્ષેપ કર્યો નથી તેવો સ્પષ્ટ જવાબ પણ તેમણે કોર્ટ સમક્ષ રજૂ કર્યો છે પોતાની અંગત વિગતની દૃષ્ટિએ તેમને પ્રાથમિક રીતે પોતાની લાઈવ કેરિયરને લગતા તેમજ રાજકારણને લગતા કોંગ્રેસમાં ક્યાંથી આવ્યા તમારા પીએસ કોણ છે તેવા સહિતની માહિતી તેમને પૂછવામાં આવી હતી જેના જવાબ પણ અહેમદ પટેલે આપ્યા છે અને એ અગાઉ બલવંતસિંહની જુબાની પણ પૂર્ણ થઈ ચૂકી છે ત્યારે હવે આજે બપોર પછી સુનાવણીમાં વધુ પૂછપરછ હાથ ધરાશે કે પછી અંતિમ ચુકાદો આ સંદર્ભે રાજ્યસભાની ચૂંટણી જ્યારે હવે બે હજાર ઓગણીસની પણ જ્યારે નજીક આવી ચૂકી છે જેમાં બે બેઠકો ખાલી પડી છે અને તેની ચૂંટણી પણ થવાની તૈયારીમાં છે અને આ સંદર્ભે પાંચ જુલાઈ તારીખ નિયત કરવામાં આવી છે ત્યારે આના સંદર્ભે અંતિમ ચુકાદો શું આવશે અથવા વધુ સુનાવણી આગળ ચાલશે બેલાબેન ત્રિવેદીની કોર્ટ શું ન્યાય આપશે તેના પર સૌની મીટ મંડાયેલી રહેશે જી હિના વિકલ અરુણ આવા જો વાત કરવામાં આવે તો બરવસજીરાજ વકીલ છે એ વારંવાર સિનિયર નેતાનો ઉલ્લેખ કરીને એક બાજુ અહેમદ પટેલ પટેલને કટાક્ષ કરી રહ્યા છે જેની સામે પણ અહેમદ પટેલ હવે વાંધો ઉઠાવી રહ્યા છે અરુણ ચોક્કસ રીતે કોર્ટમાં જે વાત કરવાની હોય એ કોર્ટને લગતા અને જે પણ વિષય હોય તેને સબ્જેક્ટિવ વાત કરવાની હોય છે ત્યારે બલવંતસિંહના વકીલે જે રીતે તમને આવા પ્રશ્નો પૂછ્યું તો કંઈ વાંધો નથી ને તેવા જે રીતે પૂછપરછ કરવામાં આવી છે પરંતુ સામા પક્ષે પણ અહેમદ પટેલની જો વાત કરીએ તો અહેમદ પટેલ સ્વભાવે એકદમ નિખાલસ વ્યક્તિત્વ ધરાવે છે એટલે પોતે પણ જવાબ આપવાની તૈયારી સાથે જ કોર્ટના કોર્ટમાં રજૂ થયા છે એટલું જ નહીં તેમની સાથે જે સિનિયર એડવોકેટ છે એ કેન્દ્રીય પ્રધાન રહી ચૂક્યા છે કોંગ્રેસના શાસનમાં એટલે પી ચિદમ્બરમ જ્યારે ઉપસ્થિત રહ્યા છે ત્યારે ચોક્કસ રીતે તેઓ સંપૂર્ણતઃ તૈયારી કરીને પોતાની જે પણ માહિતી છે તે કોર્ટ સમક્ષ નિખાલસ રીતે રજૂ કરી રહ્યા છે અને કોર્ટ દ્વારા આ પ્રશ્ન પૂછાતા તેનો પણ જેમણે સ્પષ્ટ રીતે જવાબ આપ્યો તો મને કોઈ પણ પ્રશ્ન પૂછો મને કોઈ પણ પ્રકારનો વાંધો નથી તેવો જવાબ પણ તેમના તરફથી આપવામાં આવ્યો છે એટલે એક રીતે કહી શકાય કે આના સંદર્ભે અહેમદ પટેલની જ્યાં સુધી વાત છે ત્યારે તેઓ કોર્ટમાં સ્પષ્ટ રીતે અને સંપૂર્ણતઃ તૈયાર થઈને સિનિયર એડવોકેટની સાથે ઉપસ્થિત રહ્યા છે કોંગ્રેસના સિનિયર નેતાઓ પણ આ વખતે ઉપસ્થિત રહ્યા હતા ત્યારે હવે આજે જ્યારે બીજા દિવસની સુનાવણી હાથ ધરાવવાની છે ત્યારે હવે જજનું વલણ કયા પ્રકારનું રહેશે સુનાવણી તરફી આગળ સુનાવણી હાથ ધરવામાં આવશે કે આના સંદર્ભે સંપૂર્ણ ચુકાદો જારી કરવામાં આવશે તે જોવાનું રહેશે હિના બેગો અરુણ વાત કરવામાં આવી તો અહેમદ પટેલ ઉપર લાગેલા જેટલા પણ ભ્રષ્ટ આચરણો છે તેમને નકારી કાઢ્યા છે ગઈકાલે પણ તેમની જુબાની લેવામાં આવી ફરી એક વખત આજે જુબાની લેવામાં આવશે અને ઉલટ તપાસ કરવામાં આવશે આ ઉલટ તપાસ કઈ રીતે કરી શકે સમગ્ર પ્રકરણની દૃષ્ટિએ જોઈએ તો હિના આમાં બહુ સ્પષ્ટ વાત છે કે જે પણ પ્રકરણ થયું એ માત્ર આમાં કોઈ આક્ષેપ પ્રતિ આક્ષેપનો પ્રશ્ન નથી આ વસ્તુ જે તે રીતે રાજકીય ચાલ ચાલવામાં આવી છે પછી તે કોઈપણ પક્ષ હોય કોંગ્રેસ હોય તો તેના બચાવ પક્ષમાં હોય ને રાજકીય રીતે જે અહેમદ પટેલની જીત થઈ છે તે જીત તેમની ન થાય તે હેતુથી આ સમગ્ર પ્રકરણ હાલના તબક્કે રાજકીય જે તે ઊભું કરવામાં આવ્યું હોય તેવી સ્પષ્ટ પ્રસ્તી થાય છે પરંતુ હવે કાયદાકીય દૃષ્ટિએ તેને જ્યારે રીટ કરવામાં આવી છે અને હાઈકોર્ટમાં આ સંદર્ભે સમગ્ર મામલો પહોંચ્યો છે ત્યારે કોર્ટ તેને કેવી દ્રષ્ટિથી જોશે તે જોવાનું રહે છે સમગ્ર સારાંશની દ્રષ્ટિએ જોઈએ તો વાત માત્ર એટલી છે કે અહેમદ પટેલે જે રાજ્યસભાની સીટ મેળવી અને તેમના જે તેનો જે વિજય થયો તેમાં સામેના પક્ષનો જે વાત હતી તે કોર્ટે તે તે વાત સ્વીકારવામાં આવી રહી નથી અને એક રીતે કહી શકાય કે જે નિષ્પક્ષ રીતે જે મતદાન થયું

ત્યારે તેને જે તેને રાજકીય રીતે લઈને જ આ સમગ્ર રીટ કરવામાં આવી છે બીજું સામેના પક્ષે જોઈએ તો બલવંતસિંહ જે સભ્ય છે તે પણ કોંગ્રેસમાંથી ભાજપમાં સામેલ થયા છે એટલે અગાઉ એક સમયે તેઓ પોતે પણ કોંગ્રેસના સભ્ય હતા અને તેઓ ભાજપમાં સામેલ થયા તો સામે પક્ષે જોઈએ તો ભા એ જ સમયે બલવંતસિંહ અહેમદ પટેલની સામે પણ બલવંતસિંહને જ ઊભા રાખવામાં આવ્યા એટલે એ પણ એક ચોક્કસ રીતે ભાજપની જ રાજકીય ચાલ હતી અને તેના જ કારણે અને જ્યારે અહેમદ પટેલની જીત થઈ તો તે જીતની પડકારવામાં આવી છે એટલે એક રીતે કહી શકાય કે આ જીત એ રાજકીય પક્ષ પચાવી શક્યા નથી અને તેના કારણે આ સમગ્ર મામલો અત્યાર સુધી અત્યારના તબક્કે જોઈએ તો હાઈકોર્ટના દ્વાર સુધી પહોંચ્યો છે ત્યારે હવે સમગ્રત રીતે હાઈકોર્ટ તેને કેવી રીતે રહેશે તે જોવાનું રહેશે જે સમગ્ર આપણે બાબત જોઈએ એમાં જે વળવસિંહના વકીલ દ્વારા જે રીતે સિનિયર નેતા સિનિયર નેતા નો વારંવાર ઉલ્લેખ કરવો એક રાજકીય સ્વરૂપ જ આપ્યું ગણાય ને આ તો કોર્ટની બાબતમાં સિનિયર નેતાનો વારંવાર ઉલ્લેખ કરીએ ને અને તમને કોઈ પ્રશ્ન કરો તો તમને તો કોઈ વાંધો નથી આ પ્રકારની બાબતો સમગ્ર રાજકીય સ્વરૂપ જ આપી રહી છે અરુણ એના ચોક્કસ રીતે મેં કીધું કે પહેલાં સૌથી વધુ અગત્યનું આ સમગ્ર પ્રકરણ છે એ રાજ્યસભાની બેઠક મેળવવા માટે ભાજપ જે તલપાપડ થઈ રહ્યો હતો તેના સંદર્ભમાં જ આ સમગ્ર પ્રકરણ ઊભું કરવામાં આવ્યું છે ને મહત્વપૂર્ણ રીતે જ્યારે કોંગ્રેસના ઉમેદવારી જીત થઈ એટલે એક રીતે હાર પચાવી ન શકવાના હેતુથી આ સમગ્ર મામલો બહાર આવ્યો છે ને જ્યારે કોંગ્રેસના જ સભ્ય ભાજપમાં સામેલ થયા અને ભાજપના તે જ સભ્ય જ્યારે પરાજય વેઠવો પડ્યો ત્યારે પણ ભાજપને એક વધુ ફટકો પડ્યો હતો રાજકીય રીતે તેને તે રાજ્યસભામાં જે રીતે નુકસાન ગયું છે તે નુકસાન ભરપાઈ કરવાના હેતુથી આ સમગ્ર પ્રકરણ બહાર આવ્યું છે અને અંતે તે કોર્ટના દ્વાર સુધી ગયું છે અને તેમાં બલવંતસિંહ પક્ષકાર તરીકે મુખ્ય જે સામા પક્ષની વાત છે ત્યાં સુધી બલવંતસિંહ તેમાં મુખ્ય પક્ષકાર રહ્યા છે અહેમદ પટેલ જ્યારે જીત થઈ છે તે પોતે જીતેલા ઉમેદવાર તરીકે રાજ્યસભામાં છે આલા તબક્કે તેઓ રાજ્યસભાના સભ્ય તરીકે ચાલુ છે ત્યારે તેને સમગ્ર મામલાને પડકારવામાં આવ્યો છે અને પરિણામે આ સમગ્ર વિવાદનું સર્જન થયું છે સમગ્ર માહિતી બદલની જોડાવા બદલ આભાર આપનો તો કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલે ગઈકાલે કોર્ટમાં જુબાની આપી હતી ને આજે ફરી એક વખત તેઓની જુબાની લેવામાં આવશે અહેમદ પટેલે સોગંદનામાં પોતાના પર થયેલા આક્ષેપોને નકારી કાઢ્યા છે